पाटड़ी में किस्सो कॉम्प्लेक्स बांधकाम नबळ्युं अने जर्जरित होवाथी धाबा नो स्लेब तूटी पड्यो हतो। धाबा उपरथी रहेलो मोबाइल नो टावर पण तात्कालिक उतारी लेवानी दुकानदारोए मांग करी हती। दुकानदारोए जणाव्युं हतुं के आ बनाव रात्रे बन्यो होवाथी कोई जानहानि थई नथी। છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ વિકાસ પ્રજાપતિની થવાનિયાતનો પર્દાફાશ થયો છે। તબીબે ચકાસણીના બહાને આદિવાસી મહિલા દર્દી સાથે શારીરિક કડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે। પ્રસૂતિ બાદ દવાખાનામાં દાખલ પીડિતાનું ચેકઅપ માટે અલગ રૂમમાં લઈ જઈ પોતાની હવસ સંતોષવાનો ડોક્ટરે પ્રયાસ કર્યો હતો, જો કે સદનસીબે મહિલા ભાગી છૂટવામાં સફળ રહેતા લંપટ ડોક્ટરના દુષ્કૃત્યનો ભોગ બનતા તે બચી ગઈ હતી। સમગ્ર હકીકત પીડિતાએ પોતાના પરિવારજનોને બતાવતા દવાખાનામાં હોબાળો થયો હતો। પોલીસે લંપટ ડોક્ટર વિકાસ પ્રજાપતિ સામે છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરત જિલ્લામાં બેખોફ તસ્કરીનો આંગરોડમાં કીન ચાર રસ્તા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો। પડતી માહિતી મુજબ પાલોદ આઉટપોસ્ટથી 500 મીટરના અંતરે આવેલા ફિરદોશ શોપિંગમાં આવેલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું। ઉલ્લેખનીય છે કે એક જ રાતથી 7થી વધુ દુકાનોના તસ્કરોએ તાળા તોડી ચોરી કરી હતી। ત્યારબાદ આશરે 40,000થી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે, જો કે બે તસ્કરોએ સીસીટીવીમાં કેદ થયા હતા। સમગ્ર ઘટનાને લઈને પાલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના કતારગામમાં શેર દલાલે આપઘાત કર્યો હતો। સાતમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો। વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। ચાર પાનાની લખેલી સુસાઇડ નોટમાં હર્ષ સમગજબી અને મિત્ર દક્ષેશ માવાણી પાસે ન્યાયની માંગણી કરી છે। પરત લેવાના કરોડો રૂપિયા પરત ન મળતા આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થયો છે। વ્યાજખોરો દ્વારા પણ દબાણ કરી માનસિક ત્રાસ ગુજરાતો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એક 20 વર્ષની યુવતીએ સીઆઈએફના કર્મચારી પર છેડતીનો આરોપ લગાવ્યો છે। ફરિયાદી રાત્રે તેના ઘરે સૂઈ ગઈ હતી, તે સમયે આરોપીએ ફરિયાદીના સાથે શારીરિક કડપલા કર્યા હતા। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી। પાલનપુરમાં પોલીસકર્મી સસરા સામે વહુએ ફરિયાદ નોંધાવી છે। પતિ અને સાસુ સામે પણ પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, બાળક સાથે વહુને મારી અને ઘરમાંથી કાઢી મુકાતા ફરિયાદ નોંધાવી અને ન્યાય આપવાની માંગ કરી। દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના લાંબા બંદર પરથી ચરસના બે પેકેટ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે। લાંબા બંદરે દરિયાઈ વિસ્તારમાં બિનવારસી હાલતમાં ચરસના બે પેકેટ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આ ચરસની અંદાજે 3,37,000 જેટલી કિંમત થાય છે, જે અંગે કલ્યાણપુર પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો ફરી એકવાર બેફામ બન્યા છે। કુબેનગર વિસ્તારમાં મોશોખ અને પાર્ટી કરવા માટે પૈસાની જરૂર હોવાથી ચાર યુવકોએ રસ્તે જતા વ્યક્તિને રોકીને મોબાઈલ અને રોકડની લૂંટ કરી હતી। જોકે ઝપાઝપીમાં યુવકનું મોત થતાં પોલીસે ગુનામાં સામેલ 3 આરોપીની ધરપકડ કરી હતી। આ ગુનામાં ફરાર આરોપી સહેલને પકડવાની પોલીસે તજવીજ હાથ ધરી છે। રાજ્યમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ત્યારે એટીએમ મશીનમાં સાથે ચોરા કરીને બેંક સાથે છેતરપિંડી કરતી મેવાડી ગેંગની સાયબર ક્રાઇમની ટીમે પકડી પાડી છે। આરોપી હરિયાણાના હોવાનું સામે આવ્યું છે। સુરતમાં મલ્ટીલેવલ માર્કેટિંગના પડા હેઠળ રોજે રોજ રિટર્ન આપવાની લાલચે ઠગાઈ કરવાની ઘટના સામે આવી છે। અસંખ્ય રોકાણકારોએ સિમ્બા કોઈન યુએસ ડોલરમાં નિવેશ કરાવી રૂપિયા 2 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરવાના કેસમાં ઠગ ટોળકીનું નામ સામે આવ્યું છે। એક સાગરીતની દિલ્હી ખાતેથી સુરત ઇકોશેલ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। થાનગઢમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે, પરિસ્થિતિની વણસે નહીં તે માટે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। અહીંની સેન્સિટિવ ફાટક પાસે રસ્તો બ્લોક કરીને કાંકરીચાળો કરાયો હોવાની ચર્ચા છે। બંને જૂથના ટોળા મોટી સંખ્યામાં એકત્ર થતા પોલીસે પરિસ્થિતિ ઠારે પાડીને વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો। પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારના
पालीखंडा गाम नजीक आवेल वर्षो पुराना ऐतिहासिक मंडलेश्वर महादेव मंदिर खाते श्रवणमासना बीजा सोमवारे वहेली सवारथी शहेरा सहित आसपासना विस्तार अने दूर दूर थी दर्शनार्थीओ दर्शन माटे उमटी पड्या हता अने मोटी संख्या में शिवभक्तो महादेव दर्शन नो लाहवो ले धन्यता अनुभवी हता।